હું છું સોનલ ટોપીવાલા. નારીતું નારાયણી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં કૈલાસબેન સોલંકી, જે હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ નર્સિંગ છે, અને તેમને હાલ થોડાક એક બે દિવસ પહેલાં જ નેશનલ ફ્લોરન્સ નાઇટિંગલ એવોર્ડ ફોર નર્સિંગની રાષ્ટ્રપતિના હાથે એનાયત કરવામાં આવ્યો છે. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. મેડમ, આપના વિશે અમારા દર્શક મિત્રોને પરિચય આપજો. મારું નામ કૈલાશબેન જીતેશભાઈ સોલંકી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નર્સ તરીકે ફરજ બજાવું છું. મારી એકમાત્ર દીકરી છે જે BDS કરે છે, અને મારા હસબન્ડ છે રિલાયન્સમાં પણ નર્સ તરીકે ફરજ બજાવે છે. આપ મૂળ ક્યાંના છો? હું મૂળ સુરતની જ છું. સુરત રાંદેર મારું પિયર છે. હું ભણી પણ સુરતમાં જ છું, અને મારા મેરેજ પણ સુરતમાં જ થયા છે. મારું સાસરું અભવા ગામમાં છે. આપને નર્સિંગ ફિલ્ડમાં આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? હું એક ખૂબ જ ગરીબ ફેમિલીમાંથી આવું છું. મારા માતા પિતા ખુદ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ સમયે ભણવામાં ભલે હું ખૂબ જ હોશિયાર હતી, પરંતુ મારા માતા પિતા પાસે પૈસાનો અભાવ હોવાથી હું આગળ નહીં ભણી શકું. અને નર્સિંગમાં અમને સ્કોલરશિપ મળતી હોય છે, તો માટે નજીકમાં અને જલ્દીથી મને જોબ પણ મળી જાય એ વિચારે હું નર્સિંગમાં આવી. આપ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયા છો, તો કઈ કઈ સેવાભાવી સંસ્થાઓ સાથે આપ જોડાયા છો એ વિશે આપ શું કહેશો? અલાયન્સ ક્લબ જે સુરતમાં પણ ચાલે છે, અલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પણ ગણાય છે, હું એની સાથે જોડાઈ છું. એની સાથે સાથે સાધુ વાસવાની મિશન જે પુણેમાં સૌથી ફેમસ છે, એટલે હું એની સાથે પણ જોડાઈને મેં કામ કર્યું છે. એ સિવાય જે રેડક્રોસ સંસ્થા જે મેડિકલ રિલેટેડ છે એની સાથે પણ જોડાઈને કામ કર્યું છે. અને નર્સનું કામ એવું છે કે સેવા અને કરુણામયવાળું હોય છે, અને મને આ સેવા કરવાનો મોકો મારા પ્રોફેશનમાંથી જ મળ્યો છે, અને એ માટે જ હું સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરવું મને ગમે છે. આપનો શું અભિપ્રાય છે કે તમારી સેવા કે પ્રવૃત્તિ છે જે ધારો કે નર્સ એટલે સેવા જેવી જ વ્યક્તિ કહેવાય કે જે માત્ર સેવા માટે જ કામ કરતી હોય છે, તો આપણો અને આપના પેશન્ટ સાથેનો કઈ રીતનો સંબંધ હોવો જોઈએ? પેશન્ટ અને નર્સ વચ્ચે માનવતાનો એક એવો અનોખો સંબંધ છે કે જે હું તમને એટલું શબ્દોમાં નહીં વર્ણવી શકું. એ તમને તમારા ફિલિંગ્સ, તમારી એના પ્રત્યેની કરુણતા, માયા અને મમતા, જે મમતાસભર સ્વભાવ કહેવાય ને, એક નર્સમાં તમને જોવા મળશે, એ વ્યવસાયમાં તમને જોવા મળશે. એ સિવાય તમને કદાચ કોઈ બીજા વ્યવસાયમાં જોવા નહીં મળે. કારણ કે નર્સ એક એવું કહેવાય કે સામેવાળા દર્દીનું દુઃખ શું છે એ સમજી શકતી હોય છે. શું એ વાત સાચી છે? એકદમ સાચી વાત છે. એક નર્સ જ છે જે દર્દીનું દુઃખ સમજી શકે, કારણ એણે એટલા બધા એવી જગ્યાએથી પસાર થઈને આવી હોય છે. તો પહેલાંની નર્સની તમને વાત કરું તો એ નર્સને લોકો નીચી નજરથી જોતા હતા. આ તો સારું છે કે અત્યારે આપણને સરકારે નર્સોના ગ્રેડ એટલા બધા પગારના વધાર્યા છે કે જેના કારણે લોકોને નર્સિંગ પ્રોફેશનમાં આવવાનું ગમે છે. એટલે આજે બીજા પણ અમુક સમાજના જે વ્યક્તિઓ છે જેઓ નર્સિંગમાં પોતાના દીકરા દીકરીઓને જોડે છે, આજે તો દીકરાઓ પણ ઘણા બધા આવી રહ્યા છે નર્સિંગ પ્રોફેશનમાં. પરંતુ હું કહું છું કે મારી નજરે જોવા જાય તો નર્સ એટલે એક દયાની દેવી છે. તો આ દયા, આપ એક દયાના દેવી છો. તો આ ભૂકંપ થયો હતો સુરતમાં, ત્યારે આપણે કઈ રીતે સરકાર સાથે ખડે પગ ઊભા રહીને મદદ કરી હતી? મને સેવા કરવાનું એટલું બધું ગમતું હતું ત્યારે હું શોધતી હતી. ભૂકંપ થયો એ જ ટાઈમે અને એ સમયે પુણેની જે સાધુ વાસવાની મિશન કરીને સંસ્થા છે એની એક એમાં જે નર્સ તરીકે કામ કરતી મારી ફ્રેન્ડ હતી, એનાથી એ સમયે ત્યાં પહોંચી શકાય એવું નહીં હતું, અને એણે મને કહ્યું કે તું મારી જગ્યાએ જઈ શકશે. તો એકદમ હસી ખુશી એકદમ તૈયાર જ થઈ ગઈ કે ના ના, મારે તો જવું જ છે તરત જ. અને હું ખરેખર એ સમયે જોબ પણ નહીં કરતી હતી, મારી દીકરી નાની હતી, તો એને મૂકીને પણ ત્યાં જતી રહેલી. કઈ રીતનો આપણો અનુભવ હતો એ વખતનો? અનુભવ જોવા જઈએ ને તો અત્યારે પણ યાદ કરું ને તો શરીરમાં કંપારી છૂટી જાય. લોકો કાટમાળની નીચે જે રીતે દબાયેલા હતા, ઘણાની ચીજ તો મને રાત્રે પણ ઊંઘમાં પણ સંભળાતી હતી કે હા, તો હમણાં બોલશે, હમણાં અવાજ આવશે, આ અવાજ આવ્યો એવું લાગતું હતું આપણને. અને એમાંથી અમે જે સાધુ વાસવાની મિશન સંસ્થા છે એમણે ત્યાં તંબુ પાડેલા, અને તંબુમાં એ લોકોએ જે બહારથી મશીનરીઓ મંગાવેલી હતી, અને ઓર્થોપેડિક સર્જન્સ હતા મોટાભાગે. ઓર્થોપેડિક સર્જન અને સર્જનની આખી ટીમ હતી ત્યાં. મેડિકલ રિલેટેડ કોઈને એટલા પ્રોબ્લેમ હોય તો એ સર્જરીના અને ઓર્થોપેડિકના જ હતા, કેમકે હડકા તૂટેલા હતા અને ક્યાંક ને ક્યાંક દરેકને ઈજા પામેલા હતા. તો આ બે સર્જનો સાથે અમને કામ કરવાનો જે મોકો મળ્યો એ સમયે, અને અમે હું પોતે એટલી બધી ડિવોટી થઈ ગયેલી હતી ને અંદર કે મને એમ થયું કે ના, હું હવે તમને કહું ને કે આમ કંઈ પણ હલતું હોય ને, આપણે ત્યાં ભૂકંપ આવ્યો, અને ખરેખર અમે ત્યાં ભૂકંપના આંચકા પણ અનુભવ્યા. પણ એવા સમયે પણ અમે લોકોને તો કાઢીને લાવ્યા. એમાં જે બાળકો
ફસાયા હતા અને જે માતાઓ ફસાઈ હતી, એટલે કે મા બહેનો જે ફસાઈ હતી, એઓના મેં જે કપડાં પણ ફાડીને કાઢ્યા છે ને, એ અત્યારે મને એ સીન યાદ આવે છે ને તો પણ મને કંપારી આવી જાય છે. પણ છતાં મને અનુભવ એ મારો સારો રહ્યો, કેમ કે મને મેં કંઈક એવું સારું કર્યું, લોકોના જીવ બચાવ્યો કે લોકોને એવી પરિસ્થિતિમાંથી સારી અવસ્થામાં મૂક્યા, એનું મને ખૂબ અભિમાન છે ને ગર્વ થાય છે. મેડમ, આ 2006માં જે પૂરની પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ હતી અને એવું કહેવામાં આવે છે કે સૌથી ભયંકર પૂર ગુજરાતમાં હતું તો એ સુરતમાં હતું, તો એ વિશે આપ શું કહેશો? અને એ વખતે આપને એક નર્સિંગ તરીકે કઈ રીતે ગર્ભવતીને જીવ બચાવ્યો એ વાત આખી અમારા દર્શક મિત્રોને જણાવો. 2006ના પૂર દરમિયાન સુરતમાં જે પીપલોદ અને જે ડુમ્મસ, એ જે બે એરિયાની વચ્ચે સૌથી નીચાણવાળો ભાગ કહેવાય આપણે ત્યાંનો, એ નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધારે કોઈ વસ્તી આવી હોય ને તો એ સ્લમ વસ્તીઓ આવી છે. એટલે કે એકદમ નીચી એટલે કે સ્લમ વિસ્તાર છે અને મધ્યમ વર્ગની ફેમિલીઓ ફસાયા હતા એ સમયે. હવે એ જ સમયે અમે આ બધા વ્યક્તિઓને તો બહાર કાઢવામાં સફળ રહ્યા, એટલે એ નોર્મલ હોય છે. અને હું પણ જે મારી સંસ્થાના લોકો સાથે જોડાઈને કામ કરતી હતી એમાં હું એકમાત્ર નર્સ તરીકે કામ કરતી હતી. જ્યારે એ કામ કરવાનો મને મોકો મળ્યો એ દરમિયાન મારી રીતના મારા નર્સિંગના કામો તો બહુ જ ખૂબ સારી રીતે પાર પાડ્યા, એમાં તો હું ખૂબ સફળ રહી. પરંતુ એક કેસ મારા માટે ખૂબ જ ચેલેન્જેબલ રહ્યો અને એ કેસ એવો હતો જે રિલાયન્સ કંપનીના અહીંયા ક્વાર્ટર્સ છે આવેલા, એટલે કે આખા બિલ્ડિંગ જ આવેલા છે. બિલ્ડિંગમાં બેન રહેતા હતા, એ લોકો પાંચમા માળે ફસાયા હતા, એવો એનો આખો પરિવાર પાંચમા માળે ફસાયો હતો. આખી બિલ્ડિંગ તો અમે ખાલી કરાવી નાખી હતી, પરંતુ એ મહિલાને એ જ સમયે ગર્ભવતી હતી ને એ જ સમયે એમનું લાસ્ટ મિનિટનું પેઇન સ્ટાર્ટ થઈ ગયું, એટલે કે ડિલિવરી પેઇન સ્ટાર્ટ થયું. ડિલિવરી પેઇન સ્ટાર્ટ થયું ત્યારે એમનો આખું ફેમિલી ખૂબ જ ગભરામણમાં કે ના કદાચ, અને હવે અમે આ પરિસ્થિતિમાં તો કઈ રીતના આપણે લઈ જઈ શકીએ. એટલે એમનું કેવું હતું કે જો તમે નર્સ તરીકે મારી સાથે જોડાયા છો તો મારી વાઇફ તો મને, એમના હસબન્ડની વાત હતી કે મારી વાઇફ તો મને એવું જ કહે છે કે મારો જીવ જાય જ છે. અને ખરેખર હું જ્યારે મને ત્યાં ગઈ ને એ લેડી જે રીતના કલ્પાંત કરતા હતા, એ જે રીતનાનું રુદન હતું, એ જો એ હિન્દી ભાષી લેડી બોલા, મેમ મેં નહીં બચ સકતી, આપ મુજે છોડ દો, મેરે હસબન્ડ કો મેરે બેટે કો લેકે જાઓ, મુજે યહાં પે રહેને દો, મેં તો મરી જાઉંગી મેરે બચ્ચે કે સાથ, લેકિન મેરા જો ફેમિલી છે ના મેરે સાથ, ઉનકો આપ શિફ્ટ કર દો. તો પછી અમે લોકો એમના હસબન્ડને તો શિફ્ટ કરી દીધા, કે રિલાયન્સની એક ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુમાં હતી. પણ આ મહિલાને બચાવવા માટે અમે લોકોએ એ ટાઈમે એ રીતના મને જ વિચાર્યો કે આપણે ખાલી પીપળા ગમે ત્યાંથી લાવીએ, અને પણ બે પીપમાં પણ એમનું થઈ શકે એવું નહીં હતું, કારણ કે એમનું વેઇટ પણ વધારે હતું અને બચ્ચું જે રીતના ફરી રહ્યું હતું, એટલે કે જ્યારે મેં તપાસ્યું ત્યારે કે મહિલા આળોટવાની કન્ડિશનમાં એમને લઈ જવી પડી ગઈ હતી. તો એ સમયે અમે ચાર પીપ ભેગા કર્યા, ફટાફટ બાંધ્યા, પાંચ જ મિનિટમાં તો અમે દોરડા ને બધું રેડી જતો અમારી પાસે, એટલે પીપ બાંધી, અમે સ્ટ્રેચર જેવું ફ્લોટિંગ સ્ટ્રેચર રેડી કર્યું, એના પર એ મહિલાને સુવડાવ્યા. અને મહિલાને પણ મારે તો દરવા પેલા એના પગને એવું બધું દોરડાથી બાંધવું પડ્યું. અને એ પરિસ્થિતિમાં મારી પાસે સ્ટેથોસ્કોપ ને બીપી ફક્ત બે જ ઇન્સ્ટ્રુમેન્ટ એવા હતા કે જે સમયમાં અમને કામ લાગી શકીએ. એ પરિસ્થિતિમાં બાળકને પણ તપાસી ગઈ, મહિલાને પણ માનસિક સાંત્વન આપતી ગઈ, અને ધીમે ધીમે કરીને છ જ મિનિટમાં અમે એમને પીપલોદથી અહીંયા SVNIT સુધી પહોંચાડ્યા. અને ત્યાં અમે ટ્રક રેડી જ કરાવી રાખેલી હતી, એ ટ્રકમાં ભરીને સીધા એમને હોસ્પિટલાઇઝ પહોંચાડી. હોસ્પિટલ પહોંચાડીને એમની નોર્મલ ડિલિવરી થઈ ત્યાં સુધી હું બહાર જ ઊભી રહી. મને ખૂબ ગર્વ થાય છે કે બાળક પણ એકદમ એબ્સોલ્યુટલી નોર્મલ હતું અને માતા પણ હસતા હસતા રડી પડ્યા હતા. સારું લાગ્યું મને, મારા ઉપર બધા ઊભા થઈ ગયા. મારા માટે આ ખૂબ જ ચેલેન્જેબલ જોબ હતી, પરંતુ મેં બહુ સારી રીતે સફળતાપૂર્વક પાર પાડી, એ માટે હું ભગવાનનો પણ ખૂબ આભાર માનું છું. તમે નર્સ તરીકે બહુ લોકોનો જીવ બચાવ્યો છે, એવી જ રીતે તમે 2010માં ડૉક્ટર વિનય પટેલનો જીવ બચાવેલો, શું એ વાત સાચી છે? ડૉક્ટર વિનય પટેલ અમારા NSSના કોઓર્ડિનેટર અને અત્યારે પણ એવું હાલ બીપી બારિયા સાયન્સ કોલેજ નવસારીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. એમના કિસ્સાની વાત કરીએ તો ઘણીવાર હસી પણ પડાય, કેમ કે જ્યારે એમને સ્નેક બાઇટ થયો, એ સ્નેક કયા પ્રકારનો હતો એમણે મને બતાવી દીધો, પકડીને જ બતાવી દીધો અંદર ડબ્બામાં પૂરીને. એટલે મેં એને જોયું એટલે મને તરત આઈડિયા આવ્યો કે આ રસલ વાઇપર છે અને આનું ઝેર કયા પ્રકારનું હોય અને કેટલા મિનિટમાં એ ચડી શકે માણસને. એટલે એના કોમ્પ્લિકેશન મને ખબર હતા. વિનયભાઈને જ્યારે સ્નેક બાઇટ થયો ત્યારે એ તો એકદમ નોર્મલ હતા. એ તો મને પણ કે મારે ખાલી જવું નથી, હું તો તમને તમારી પાસે આવ્યો છું કે મને કંઈક ટીટી જેવું ઇન્જેક્શન મૂકી દો કે આનું કંઈ પ્રાથમિક સારવાર જેવું લાગતું હોય તો મને કંઈક મલમ લગાવીને તમે આપી દો. એટલે વિનયભાઈને મેં સાપ જોયું ને પછી હું પણ ડરી ગઈ, પણ મેં મારો ડર છે વિનયભાઈને બતાવ્યો નહીં, પણ મેં વિનયભાઈને એટલું કહી દીધું કે વિનયભાઈ આપણે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું પડે. એમણે તરત મને ઘસીને ના પાડી દીધી કે ના મેડમ, મારે તો હોસ્પિટલ જવું જ નથી, બરાબર, મારે તો છોકરા માટે રહેવું છે ને, મારે તો પ્રોગ્રામ ચાલે છે અત્યારે. તો મેં બળજબરીથી વિનયભાઈને એમ્બ્યુલન્સ બોલાવીને એમ્બ્યુલન્સમાં સીધી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. મને એવું હતું કે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર હશે ને વેન્ટિલેટર વગર એમની સારવાર શક્ય હતી જ નહીં.
એટલે વેન્ટિલેટરની સુવિધા ત્યાં પૂરતી નહીં હતી, એકચ્યુઅલી બધા જ ઓક્યુપાઈડ હતા. એટલે વેન્ટિલેટર અમે તરત પૂછ્યું ફોન પર, તો ડુમસવાલા હોસ્પિટલમાં વેન્ટિલેટર મને ફ્રી મળ્યું. એટલે તાત્કાલિક અમે ત્યાંથી પેશન્ટને ડુમસવાલા હોસ્પિટલ શિફ્ટ કર્યા. ડુમસવાલા હોસ્પિટલ લઈ જઈએ ત્યાં સુધીમાં તો વિનયભાઈ કોલેપ્સ થઈ ગયેલા હતા, એટલે કે અનકોન્શિયસ થઈ ગયેલા હતા. અને ઝેરની અસર એમનામાં પૂરેપૂરી રચી પચી ગયેલી હતી. એટલે સીધા જ અમે ડુમસવાલા ત્યાંથી એમ્બ્યુલન્સ પાસેથી સીધા વેન્ટિલેટર પર, એટલે આઈસીયુમાં જ શિફ્ટ કરી દીધા હતા. ત્યારબાદ એમને આખા બોડીમાં ટોક્સિસિટી ફેલાઈ ગઈ હતી, એટલે કે આખા બોડીમાં લોહીમાં ઝેર પ્રસરી ચૂક્યું હતું. અને ત્યાર પછી અમારા ગ્રુપમાંથી, એટલે કે એનએસએસનું ગ્રુપ પણ મારી સાથે જોડાયેલું હતું, તો એનએસએસના ગ્રુપમાંથી પણ બધાએ બ્લડ આપ્યું, મેં પણ કોન્ટ્રાસ્ટ બ્લડ આપ્યું કે એ બ્લડના સામે એમને બીજું બ્લડ મળી શકે તાત્કાલિક. અને એ રીતના એમને રિકવર કરવામાં મહિનો લાગ્યો હતો. અને ત્યાર પછી એમની મેમરી પણ લોસ થઈ ગઈ હતી, એટલે કમસે કમ એમની મેમરીને પણ પૂરી રીતે સંપૂર્ણ રીતે એમનામાં ફરી પાછી આવતા 5 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો. અને અત્યારે વિનયભાઈ એકદમ એબ્સોલ્યુટલી રાઈટ છે, બહુ જ સારી રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, એ પણ પાછા એઝ અ એનએસએસ કોઓર્ડિનેટર તરીકે. મેડમ આપ ખરેખર નારી તું નારાયણીમાં એકદમ સાર્થક પુરવાર થાવ છો. આપ આંગણવાડીને કુપોષણ બાળકો સાથે પણ જોડાયેલા છો, એ લોકોને કઈ રીતે મદદ કરો છો? હું પોતે જેટલી બધા ગરીબ પરિવારમાંથી આવું છું ને, મારા મા બાપ એ ટાઈમમાં, અત્યારે ભલે હું મેરેજ કર્યા અને મારો પરિવાર ખૂબ જ સુખી છે, પરંતુ એ સમય મને પણ યાદ છે કે ખાવાના પણ ફાંફા હોય છે અને હું પણ એ ફેસમાંથી પસાર થઈ છું. મને બાળકો પ્રત્યે એટલી બધી દયાભાવના છે કે જ્યારે હું નર્સિંગ ફિલ્ડમાં આવીને ખરેખર મને નર્સિંગ ફિલ્ડ કયા પ્રકારનું છે એનો અનુભવ થયો ને, ત્યારે મેં પહેલું એ જ નક્કી કરેલું કે આ નાના નાના બાળકો જે જન્મે છે જેનામાં જેનું વેટ જ 1 કિલો 1.5 કિલો જેટલું હોય છે, તો મારા બાળકો માટે કંઈક કરવું છે. તો હું જેટલી પણ સેવા વસ્તીઓમાં જાઉં છું કે આંગણવાડીઓમાં જાઉં છું, ત્યાં બાળકો કુપોષિત બાળકો જ નહીં આવવા જોઈએ એ માટેનું જ પહેલું પગલું લઉં છું. અને ત્યાર પછી જે કુપોષિત બાળકો છે જે આવી જ ગયા છે એના પર આપણે કઈ રીતના કામ કરી શકીએ, કે સંસ્થા સાથે જોડાઈને પણ હું એ લોકોને કઈ રીતે સારામાં સારું પોષણ આપી શકું, સારામાં સારું ટીકાકરણ કરાવી શકું, એ લોકોના માતાઓને કન્વિન્સ કરી શકું, એના ફેમિલીને કન્વિન્સ કરી શકું, એ માટે કે એ લોકોને ઘરમાં જે ખોરાક પડ્યો છે એમાંથી સારામાં સારા કયા પોષક તત્વો મળે કે જે તમે બાળકને પીરસી શકો અને બાળકને સંપૂર્ણ રીતે કુપોષણમાંથી બહાર કાઢી શકો, એ જ કામ મને એ કામ મારું ખૂબ જ પ્રિય છે અને મને ખૂબ ગમે છે આ કામ કરવાનું. આપ ગરીબ વર્ગની ગર્ભવતી મહિલાઓને પણ મદદ કરો છો, એ વિશે શું કહેશો? મેં આપને કહ્યું ને એ પ્રમાણે આગળ કે બાળક કુપોષિત બાળકોને જોઈને જ આપણને એક કરુણા ઊભી થઈ જાય. સ્ત્રી હોવું અને સ્ત્રીની સાથે એક નર્સ હોવું, એટલે આ તો શું કે કરુણાનો સંગમ છે. સાચી વાત છે. જ્યારે આપણે જોઈએ છીએ કે આ સારું બાળક જ કેવી રીતના આવે છે, તો શા માટે આપણે માતાને જ પહેલેથી સક્ષમ કરીએ કે સ્વસ્થ કરીએ, કે માતા જેટલી હેલ્ધી હોય કે આપણને બાળક હેલ્ધી મળી શકે. તો હું જે પણ ગરીબ વસ્તીમાં જાઉં છું કે ગરીબ પરિવારમાં જાઉં છું ને, ત્યાં હું માતાને એ જ શીખ આપું છું. આજે તો સમાજ એટલો બધો સદ્ધર થઈ ગયો છે કે એ લોકોની પાસે ઘરમાં વસ્તુઓ પડી છે પણ ખબર નથી હોતી કે આ વસ્તુ ખાવાથી મારામાં આટલા પોષક તત્વો મને મળશે, એનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. તો એ નોલેજ પણ આપતી જાઉં છું, સાથે સાથે જે મારી સાથે એક યુથ સંસ્થા જોડાઈ છે, જૈન યુથ ક્લબ કરીને અને અગ્રવાલ વિકાસ સંસ્થા, આ બંને સંસ્થા ખૂબ જ 65% સક્ષમ સંસ્થાઓ છે. એટલે આ લોકોને જે લાઈક મધર્સ ડે છે કે વિમેન્સ ડે છે કે કોઈ ચિલ્ડ્રન્સ ડે છે કે કોઈ પણ આ ટાઈપના રિલેટેડ ડેઝની સેલિબ્રેશન કરવું હોય ને, તો એઓને આવી જગ્યાએ આવી બહેનો પાસે લઈ જાઉં છું કે જે બહેનોને તેઓ આ પ્રમાણેની હેલ્ધી કીટ આપી શકે. અને એમાં ગોળ હોય છે, ઘી હોય છે, લાડુ ઘરના બનાવેલા હોય છે કે લાડુનું રો મટીરિયલ હોય છે કે જે લાઈક સુવા ટાઈપનું હોય છે કે એ કે બધા જ કે ડ્રાય ફ્રૂટ હોય છે કે એને ડ્રાય ફ્રૂટને એ નહીં લઈ શકતી હોય, ખરીદી શકતી હોય એવી જ લેડીઓ હોય છે મારી સાથે, તો આ લોકો એને આ પ્રકારના ફૂડ પણ આપે છે. અને એ સાથેનું ઇક્વિવેલન્ટ કે ઘરમાં કયા પ્રકારનું ફૂડ પડ્યું છે, લાઈક શિંગદાણા છે 10 રૂપિયાના શિંગદાણામાંથી પણ એને કયા પ્રકારના પોષક તત્વો મળવાના છે એ સમજાવવું ખૂબ જરૂરી છે કે એ ખાઈને એ પોષક તત્વો મેળવી શકે અને હેલ્ધી થઈ શકે અને એક હેલ્ધી બાળકને જન્મ આપી શકે. મેમ આપ બહુ સારી રીતે આંગળી ચીંધ્યાનું પૂન લઈ રહ્યા છો. આજના દેશમાં દેહ વ્યાપાર ખૂબ વધી રહ્યો છે, તો આપ દેહ વ્યાપારની જાગૃતિનું કાર્ય કરી રહ્યા છો, તો એ અભિયાન આપણે આપ કઈ રીતે ચલાવો છો? આપણા હજીરાનો જે પટ્ટો છે ને, હજીરા એટલે ઇન્ડસ્ટ્રીયલ આખો વિસ્તાર કહેવાય છે, અને એ પટ્ટામાં આખા ઇન્ડિયામાંથી લોકો આવીને વસેલા છે. હવે એમાં ખરેખર જોવા જાય ને તો હજીરા એટલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં માટે સૌથી વધારે જરૂરિયાત હોય ને
ફક્ત મજૂર વર્ગની, અને ત્યાં સૌથી વધારે અવન જવન હોય તો એ ડ્રાઈવરોની કે ટ્રકની, અને એમાં જે ડ્રાઈવરો ક્યાં સુધી આવેલા હોય છે, અને એ ખરેખર જોવા જઈએ તો ત્યાં એ જ બધા વિસ્તારોમાંથી મહિલાઓને પણ લેતા આવતા હોય છે. અને આપણે આ બાબતોથી બહુ જ અજાણ છે આપણો વિસ્તાર, કે આ મહિલાઓ અહીં આવે છે અને પછી ત્યાં શ્રમજીવી મહિલા બનીને રહી જાય છે. પરંતુ એ શ્રમજીવીમાંથી એ લોકોને એટલા પૈસા નથી મળતા કે જેનાથી એ લોકો પોતાનું ફેમિલી સર્વાઈવ કરી શકે, ને એ પૈસાને લોકો પોતાના દેશમાં મોકલતા હોય છે. તો અમે શું કરીએ છે કે આ મહિલાઓ ઇઝીલી કે ઇઝી પૈસો મળે છે તો એ દેહ વેપારના ધંધામાં જતી રહી છે કે ભાઈ આમાંથી મને ખૂબ જ ઇઝી વળતર મળી જાય છે. એને એ નથી ખબર હોતું કે આમાં મારો દેહ શું થઈ રહ્યો છે, મારું શરીર રોગમાં પીડાશે થોડા સમયમાં, એમાંથી એ અનેક પ્રકારના ગુપ્ત રોગોની શરૂઆત કરશે, અને આ જ ગુપ્ત રોગો એ બીજા અનેક સાથે કનેક્ટ થઈને રોગોમાં વ્યાપશે. એટલે હું જે સંસ્થા સાથે જોડાઉં છું ત્યાં લોક વિકાસ સંસ્થા, એ એડ્સ રિલેટેડ દવાઓ વેચવાનું કામ કરે છે. અને એડ્સ પહેલાંના જે ગુપ્ત રોગો થાય છે એ ગુપ્ત રોગોનું નિવારણનું જે કામ આવે છે એ નર્સ તરીકે લોકો મને સોંપે છે. તો મને ગમે છે આ કામ કરવાનું, કારણ કે આ કામ કેવું છે કે તમે ઇઝી કોઈના સંપર્કમાં આવશો ને તો તમે નર્સ તરીકે તમને પણ આના ચેપી રોગ લાગવાની શક્યતા રહેશે. એટલે એક કહેવાય ને કે વાત વાતમાં આપણે ફેલાય એવો રોગ નથી, પરંતુ જો તમને કોઈક તમે મેડિકલ રિલેટેડ એને કંઈ ટ્રીટમેન્ટ પણ આપવા ગયા કે ઇન્જેક્ટેબલ પણ આપવા ગયા ને એમાં પણ તમે થોડી પણ ચૂક કરી તો એ રોગ તમારામાં આવવાની 100% શક્યતા છે. ને આ જગ્યાએ કામ કરવું એટલે મારા માટે પણ ખૂબ ચેલેન્જેબલ વર્ક છે, અને કોઈ પણ મેડિકલ રિલેટેડ વ્યક્તિ આ જગ્યા પર કામ બહુ ઓછા કરશે, ઓછે વ્યક્તિ કરશે, બહુ ઓછા વ્યક્તિ કરશે, બહુ ઓછા વ્યક્તિ કરશે. કે એની ખબર છે કે ઊંચ કામ કરીશ મને તો મારું વળતર મળવાનું જ છે, મારે કઈ જરૂર નથી કે લોકોની સેવા કરવાની. બરાબર છે, સાચી વાત છે, પણ મારે તો એ સેવા કરવી છે, મને ગમે છે એ સેવા કરવી. અને આ લોક વિકાસ સંસ્થા પણ ખૂબ સારું, એમાં પણ ઘણી બધી બહેનો છે જે ખૂબ નીચલા વર્ગથી આવી છે, અને એઓ પણ મારી સાથે મારા જેવા આ જ એમ સાથે કામ કરે છે કે અમારે આ બહેનોને આમાંથી બહાર કાઢવી છે, તેઓને કંઈક સંસ્થા દ્વારા રોજીરોટી આપવી છે. ગુજરાત સરકારે પણ મહિલા બાળ કલ્યાણ વિભાગ છે એમાંથી ઘણી ગ્રાન્ટ આપી છે. અમે ત્યાં લોક વિકાસ સંસ્થા સાથે અમે મળીને ત્યાં બ્યુટી પાર્લરના ક્લાસ જોઈન્ટ કર્યા છે, કરાવડાવ્યા છે છોકરીઓને, અને બહેનોને સીવણના ક્લાસ પણ કરાવડાવ્યા છે. આ જગ્યાએ જાઉં છું ને તો આ લોકોના દ્વારા જે દીકરીઓ થઈ છે સમાજમાં આવી છે, આ લોકોના થકી જે દીકરીએ સમાજમાં જન્મ લીધો છે, એવી ઘણી બધી દીકરીઓ છે જ્યાં ડ્રાઈવરો અને આવો મજૂર વર્ગ રહે છે ને, ત્યાં ગુટ ટચ બેડ ટચ જેવું પણ આવે છે. એટલે કે દીકરીઓ પર એ લોકો દીકરીઓને જે રીતના ટચ કરતા હોય ને તો આપણે સમસમી જતા હોય. જ્યારે દીકરીઓને આપણે સાંભળીએ ત્યારે અમે મોટાભાગે સાંજે જઈએ છીએ ત્યાં એ વિસ્તારમાં, કેમ કે એ વિસ્તાર એ ત્યાં જળી જંગલોમાં વિખરાયેલા પોકેટમાં બનેલો વિસ્તાર છે, ને એ શું કહેવાય કે આ તાડપત્રીઓ ને એ જ ટાઈપના લીપણવાળા વિસ્તાર એ લોકો બનાવીને રહે છે, ઘર બનાવીને ત્યાં રહે છે. અને તમે બહારથી વિસ્તાર જોશો તો તમને દેખાશે નહીં, કેમ કે જળી જખરાઓની વચ્ચે જે લોકોએ આખા પોકેટ બનાવી દીધા છે. અને ત્યાં તમારે દીવા ત્યાં લાઇટ જેવું કશું છે જ નહીં. અત્યારે પણ તમે હાલની પરિસ્થિતિ પણ તમે જઈને જોશો તો ત્યાં લાઇટ કેવું કંઈ નથી. ત્યાં આપણે જાતે જવું પડે, અમે તો ટોર્ચને અને મોબાઈલની ટોર્ચના સહારે જઈએ, સાંજના સમયે જ જવું પડે, કારણ કે આ બધો વિસ્તારમાં લોકો આપણને સાંજના સમય સિવાય મળવાના જ નથી. અને બહેનો સાંજે ખુલ્લામાં રોટલા ટીપતી હોય છે, એ લોકો રોટલા ટીપતા જતા હોય ને અમારે એમને સમજાવતા જતા, એ લોકોની દીકરીઓને અમારે દીકરી કરીને ખોળામાં બેસાડીએ છીએ, બરાબર, એ લોકોના રોટલામાંથી જ રોટલો તોડીને અમે પણ ખાઈએ છીએ. જ્યારે અમે એ લોકોની સાથે આટલા બધા હળીએ મળીએ છીએ ને ત્યારે લોકો અમને એ લોકોની વેદના કહે છે, ત્યાં સુધી એ લોકો અમને વેદના પણ કહેતા નથી, બહુ ખચકાય છે લોકો. સાચી વાત છે. સરકાર વિધવા મહિલાઓને ખૂબ સારી યોજનાઓ સબસિડીઓ બધું પૂરું પાડે છે, પણ જે અભણ મહિલાઓ છે અને પણ વિધવા, એ લોકોને કંઈ માહિતીથી સમજ જ નથી પડતી હોતી, તો આપ એ મહિલાઓને મદદ કરો છો એ વિશે આપ શું કહેશો? હવે હમણાં કહું ને, સરકારે જે યોજનાઓ બહાર પાડી છે પર્ટિક્યુલર કે જે લોકોને સમજણ નથી પડતી, જે લોકોને સહાય નથી મળતી, જે લોકોની પાસે પૈસા નથી, જે એકદમ નીચલા વર્ગના પીછલા વર્ગના એમ કહે ને કે તે લોકો છે, છેવાડાના માનવી એમ કહેવાય ને, તેઓના માટે સરકારે આ બધી સુવિધાઓ ખૂબ આપી છે. પરંતુ આપણે જ્યારે એ લોકોના પેપરવર્કની વાત કરીએ ને તો પેપરવર્ક પૂરતું નથી હોતું તો આ સહાય તમને મળવાપાત્ર જ નથી હોતી. હવે આપણે જ્યારે કહીએ છીએ કે છેવાડાના માનવીને આ સેવા પહોંચાડવી છે કે આ જે કંઈ બજેટ છે પહોંચાડવું છે સરકાર તરફથી સહાય પહોંચાડવી છે,
પણ તમે એ બે વચ્ચેનો ગેપ છે એ ગેપ નહીં પૂરી શકો ને ત્યાં સુધી તો એ સેવા પહોંચવાની જ નથી, એ સહાય પહોંચવાની જ નથી. તો અમે એક ગ્રુપ બનાવ્યું છે મહિલાઓનું, જેમાં આપણા સુરતની ઘણી પ્રતિષ્ઠિત મહિલાઓ મારી સાથે જોડાઈ છે. એમાં હું એકલી એક નર્સ તરીકે છું, બાકીના બધા પોતપોતાની રીતે પોતપોતાના ફિલ્ડમાં પણ સોશિયલ વર્ક કરે છે આ રીતનું. એમાં અમે એવું કરીએ છીએ કે આ જે સરકારનો વિભાગ છે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, કે જેના દ્વારા મહિલાઓને સેવાકીય એટલે કે સહાય પહોંચાડી રહી છે સરકાર, એનું માધ્યમ બનીએ છીએ. એઓની પાસે ડોક્યુમેન્ટ કલેક્ટ કરીએ છીએ, ડોક્યુમેન્ટ નથી હોતા તો અમે સરકાર પાસે જઈને એટલે કે એ સેવાભાવી સંસ્થા તરીકે રજૂઆત કરીએ છીએ એમની, અને ત્યાંથી ડોક્યુમેન્ટેશન પણ પ્રોપર કરાવડાવીએ છીએ અને પછી એમને એના લાભો અપાવડાવીએ છીએ. પણ ખરેખર કહું ને તો આ જ હજુ કહું છું કે સરકારે આના વિશે પણ વિચારવું જોઈએ કે એવોના માધ્યમ કોઈ પ્રોપર આપવું જોઈએ કે જે માધ્યમ થકી તમે એ લોકોને સહાય પહોંચાડી શકો. મેડમ, સ્વાઇન ફ્લૂ શું છે અને આપ એમાં એના માટે પણ એ ન ફેલાય એ માટે પણ આપ કાર્યરત છો, એ વિશે શું કહેશો? સ્વાઇન ફ્લૂ બહુ જ ગંભીર રોગ છે. વાયરલ એમ કહેવાય ને કે આપણે શરદી અને ખાંસી થઈ જાય એટલે દરેક શરદી અને ખાંસી એટલે આપણે એને ફ્લૂ કહી શકીએ, પણ સ્વાઇન ફ્લૂ અને ફ્લૂ બેની વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્લૂની શરૂઆત થતી હોય ને અને એકદમ એવા સ્ટેજ પર પહોંચી જાય છે, ક્રિટિકલ સ્ટેજ પર, અને સ્વાઇન ફ્લૂની સ્વાઇન ફ્લૂમાં પરિણામે છે. પણ ફ્લૂ થાય ને ત્યાંથી જ એટલે કે સ્વાઇન ફ્લૂના વાવર જ એ સમય જ એવો હોય છે કે જે સમયે તમે એક નર્સ તરીકે એક ડૉક્ટર તરીકે એને અટકાવી શકો એટલા તમને સક્ષમ આપ બનાવ્યા જ છે. અને ભગવાને એ વચ્ચે ગેપ પણ રાખ્યો છે કે તમે ફ્લૂને સ્વાઇન ફ્લૂમાં કન્વર્ટ નહીં થવા નહીં દો, બરાબર. અને એ માટે અમે શું કર્યું છે, હું એ પર્ટિક્યુલર આપણે ત્યાં સીડી પચ્ચીગર કોલેજ હોમિયોપેથિક ચાલે છે અહીં ભટારમાં જ, એમના ડૉક્ટર વિપુલ શાસ્ત્રી કરીને છે, તેના પ્રિન્સિપાલ છે, એમની સાથે મળીને અમે આખી ટીમ બનાવી છે, ડેવલપ કરી છે. અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે મેડિસિનને અપ્રુવલ આપી છે એ મેડિસિન હોમિયોપેથિક મેડિસિન છે કે જેના તમને એના શું કહેવાય કે એના પ્રોટેક્શન માટે એ મેડિસિનનું એ મેડિસિન એ લોકો અહીંયા મૂકી છે લોકો સમક્ષ. એ મેડિસિન એવી છે કે તમારે લોકોને જઈને આપવી પડે, સમજાવવું પડે પહેલાં તો, નહીં તો લોકોને તો કે આ સ્વાઇન ફ્લૂની જ મેડિસિન છે એમ કરીને અમારે કોઈ ગળવી નથી કા વહેલી વહેલી ગળી રહી છે, પણ એવું નથી હોતું. આપણે સમજાવવું પડશે લોકોને એક છીંક અને ખાંસી કે એક શરદી જો સ્વાઇન ફ્લૂના વ્યક્તિને થઈ હોય ને તો એ 100% ચેપી કહેવાય. અને આ માટે જ આ સ્વાઇન ફ્લૂના વ્યક્તિને તમારે અલગ એક સેપરેટ રીતે એને રાખવો પડતો હોય છે. આપણે આ સ્ટેજ સુધી માણસોને પહોંચવા જ નથી દેવા, અને એટલા માટે જ અમે લોકો પહેલેથી સ્વાઇન ફ્લૂ પ્રિવેન્શન મેડિસિનનું વિતરણ કરીએ છીએ અને દર વર્ષે અમે કમસે કમ 10,000થી વધારે લોકોને આ મેડિસિન વેચીએ છીએ. મેમ, દારૂની જે મહિલાઓ વેચાણ કરતી હોય કે તો દારૂને વ્યવસાય સાથે જોડાવી હોય એવી મહિલાઓને આપ પુનઃ ઘર તરફ વાળો છો, એ કઈ રીતે તમે એ લોકોમાં એવી સહાનુભૂતિ આપો છો એ લોકોને? દારૂ તો મેડમ એવી વસ્તુ છે ને કે જેના ઘરમાં દારૂ ઘર કરી ગયો ને એનું ઘર વિનાશને લાગે છે, એના ઘરમાં વિનાશ સર્જાય છે. દારૂ આપણા ગુજરાતમાં મહિલાઓ નથી પીતી, ગુજરાતની મહિલાઓની પર્ટિક્યુલર વાત કરું તો ગુજરાતની મહિલાઓ ખૂબ સંસ્કારી મહિલાઓ છે, પરંતુ જે નીચલો વર્ગ છે ને એમાં જે દારૂનું પ્રમાણ છે કે માણસ શ્રમ કરીને એટલે કે શ્રમજીવી પરિવાર હોય છે, શ્રમ કરીને ઘરે આવે છે અને એ દારૂ પીને એવું ઈચ્છે છે કે એ દારૂ પીવાથી મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે, એ લોકોનું માનવું એવું છે એ ટાઈપનું. અને એ દારૂ એટલા માટે એ દારૂનું પોતે સેવન કરે છે, પરંતુ એ દારૂના સેવનમાં એટલો બધો રચ્યો પચતો થતો જાય છે ને કે એટલો એનો બંધાણી થઈ જાય છે વ્યક્તિ દારૂનો. અને એ દારૂનો બંધાણી થઈને ખરેખર કહેવાય જાય તો એ વ્યક્તિ ઘરનો મોભો કહેવાતો હોય છે. મહિલાઓ પોતાના પતિ પર નિર્ભર રહેતી હોય છે. આજે નિર્ભય છે તો પણ મહિલા પતિના લીધે અને નિર્ભર પણ પતિના પર હોય છે, અને એ ફેમિલી એ ટાઈપના હોય છે. અને એ જ વ્યક્તિ દારૂમાં એટલો ઉતરતો જાય છે કે એને નથી પોતાની પત્ની દેખાતી, નથી પોતાના બાળકો દેખાતા, નથી પત્ની અને બાળકોની સેફટી દેખાતી, અને એ ગમે તેમ કરીને દારૂનું સેવન કરતો જાય છે. એને એ જ દારૂ એના લીવરનો એટલી હદે ખરાબ કરી નાખે છે કે એની જિંદગી લઈ લે છે અને મહિલાઓ વિધવા થઈ જાય છે. પણ આ જ મહિલા વિધવા મહિલાઓ ફરી પાછી એ જ ધંધે ચડીને દારૂનું વેચાણ પર ઉતરી જાય છે, કારણ કે એ ધંધામાંથી એને મની સારા મળે છે.
એટલે વકરો એનો સારો થાય છે અને પોતાનો હાઈ મની બલ્ક અમાઉન્ટમાં મની મળે. હા, કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં દારૂ બંધી છે એટલે દારૂ ઇઝી અવેલેબલ નથી, એટલે એ લોકો એ પ્રમાણેના દારૂના એ ભાવ લઈને દારૂનું વેચાણ કરતા હોય છે. પરંતુ એ નથી ખબર કરતા કે તમે આજે પોતે વિધવા થયા છો ને તમે બીજી પણ બહેનોને વિધવા કરવા જઈ રહ્યા છો, કારણ કે એ જ દારૂમાં એ લોકો જાત જાતના કેમિકલ એડ કરતા હોય છે અને એ કેમિકલ આપણા સ્વાસ્થ્ય માટે પણ નથી સારું હોતું. અને ખરેખર તો આલ્કોહોલ લીવર માટે સારું હોતું જ નથી, આલ્કોહોલની અમુક માત્રા જ લીવર માટે સારી હોય છે. અધરવાઇઝ તમે એ માત્રામાં વધારો કરતા જાઓ એટલે તમે તમારા શરીરને બરબાદીના નોતરે મૂકતા જાઓ છો. અને અમે આ મહિલાઓને આપણે ત્યાં એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ભગવતસિંહ બનાર સાહેબ કરીને કામ કરતા હતા, તો એ સાહેબ પણ મારા ભાઈ જેવા, અમને રાખડી બાંધું, અમે સાથે મળીને મહિલાઓને ભેગી કરીને લઈ આવીએ અને પોલીસ સ્ટેશનમાં જ બેસાડીએ. એટલે થોડી ગભરાઈ પણ, અને એક એમ થાય અમે એમને કહ્યું કે તમે ગભરાતા ને અમે કે તમને લોકઅપમાં નથી પૂરવાના, પણ આ જગ્યા એવી છે કે જ્યાંથી તમે કંઈક શીખીને જશો. બરાબર, દારૂ તમે વેચવાનું પણ બંધ કરશો અને આજે તમારા ઘરમાં માણસો પી છે એ પણ તમે બંધ કરશો. એટલે એ પ્રમાણેનું મોટિવેશન સેમિનાર રાખતા, મોટિવેશન લેક્ચર રાખતા અને એમને સમજાવતા, એમાંથી તમને કહું ને 1000માંથી એક મહિલા જેમ તેમ પડતી, પણ અમે ખૂબ ખુશ થઈ જતા કે એક મહિલા તો વળી કમસે કમ. રિઝલ્ટ ખૂબ ઓછું છે પરંતુ એવી રીતના એક એક કરીને અમે ઘણા પરિવારને બચાવવામાં સફળ થયા છે. ગુડ ટચ અને બેડ ટચનું પણ સ્કૂલોમાં તો બધા જ કરે છે, પણ આપ જે વ્યક્તિઓ લગીને માહિતી જતી નથી એવા શ્રમજીવી બાળકોની, શ્રમજીવી પરિવારો એ લોકોની બાળકીઓને પણ આપો છો, એ કઈ રીતે? સૌથી વધારે ગુડ ટચ બેડ ટચ શીખવવાની જરૂર શ્રમજીવી પરિવારને જ હોય છે. ત્યાં એટલી બધી આજે મોબાઈલ એટલી બધી ખરાબ વસ્તુ છે ને કે એની એક સાઈડ સારી છે ને તો બીજો સિક્કો તો ટોટલ ખરાબ છે. અને માણસમાં વિકૃતિનું આજે પ્રમાણ વધી રહ્યું છે ને એ પણ આ મોબાઈલના કારણે જ છે. લોકો મોબાઈલમાં એવી એવી ક્લિપો જોઈ છે, સારી વસ્તુઓ જોતા નથી જે ખરેખર જોવાલાયક છે, જેમાં જે પુષ્કળ નોલેજ પડ્યું છે આપણા માટે એ નોલેજ મોબાઈલમાંથી લેતા નથી, પરંતુ એ ગંદકીને પોતાનામાં ઘર કરી જાય છે. અને એ ગંદકી એટલે પોતાની વિકૃતિને સંતોષવા માટે નાની દીકરીઓને ગમે ત્યાં હાથ મારી બેસે છે. આજે આપણે જોઈએ છે ને સમાજમાં કે સાવકા બાપે બળાત્કાર કર્યો, આપણે હું એમ નથી કહેતી કે દરેક બાપ બળાત્કાર કરે છે, પરંતુ આ ઘટના સમાજમાં બને છે. દીકરીઓ આજે આ શોષણનો ભોગ બની રહી છે, દીકરીઓ પોતાના ઘરમાં સુરક્ષિત નથી. આજે દીકરીઓ પોતાના ઘરમાં સુરક્ષિત નથી, બહાર નીકળતા સુરક્ષિત નથી, સુરક્ષિતતાનું પ્રમાણ જ ઘટી ગયું છે સમાજમાંથી. અને એનું કારણ પણ તમને કહું કે દીકરીઓને એનું જ્ઞાન નથી મળતું. તમે દીકરીઓને પ્રોપર જગ્યાએ વાળો, તમે દીકરીઓ આપણી દીકરી છે એમ સમજાજે, મારે પણ એક દીકરી છે. બરાબર, હું દીકરીને એ મારી દીકરી તરીકે સમજાવું કે આજે આ અંગો છે, અંગોને કોઈ બીજા વ્યક્તિ તમારા માતા પિતા સિવાય જો કોઈ પણ હાથ લગાવે તો એને બેડ ટચ કહેવાય. હું કહું છું કે લાઈક મારા આ મારો ઇન્ટરનલ પાર્ટ છે, હું ઇન્ટરનલ પાર્ટને કોઈને હાથ લગાવવા નહીં દઈશ. મારા પાછળના કોઈ થાપાના ભાગને હાથ લગાવશે કે પીઠ પર એ પ્રમાણેનો સ્પર્શ કરશે તો એ સ્પર્શ આપણા માટે ખોટો ગણાશે. એટલે દીકરીઓમાં આ શીખવવું બહુ જરૂરી છે. અને એ શીખવતા અમને પરસેવો પડી જાય છે કે કાંક દીકરીને એવું ખોટું નહીં લાગી જાય, એનું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. દીકરીને સમજાવવું, હું તો આમ કહું છું કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, તમને એવું લાગે છે કે આ માણસ મારી સાથે આવા ચેડા કરી રહ્યો છે તો તમને એનો અણસાર આવી જવો જોઈએ. તો એ અણસાર મારે દીકરીઓને કેવી રીતના શીખવવો એ ખૂબ જરૂરી છે. એ શિક્ષણ આપવું છે દીકરીઓને. આજે હું આપું છું શ્રમ એરિયામાં જઈને દીકરીઓને આ શિક્ષણ, ત્યારે આમ એમાંથી એક બે દીકરી એવું કહે ને કે મેમ આ વસ્તુ મારી સાથે આમ આ વ્યક્તિ કરે છે, ત્યારે મને એટલું બધું ખરાબ લાગે છે ને, આંખમાં પાણી ભરાઈ જાય છે કે દીકરીનું શોષણ થાય છે, બોલી નથી શકતી, એને નોલેજ નથી કે આ મારા માટે ખરાબ વસ્તુ છે. એ એવું કહે છે કે મેમ હું એને બહુ પંપાડીને 2 કલાક એની સાથે બેસું ને ત્યાર પછી એ ખુલીને મારી સાથે વાત કરે છે, ત્યાં સુધી તો બોલી નથી શકતી, એ અંદર ને અંદર અકળાય છે. ત્યારે આપણને એ સમજાય છે કે ખરેખર આની જગ્યાએ આપણી દીકરી હોય કે હું હોઉં તો મને કેટલી વેદના પહોંચી હશે. અને એ દીકરીને એમાંથી બહાર કાઢવી, એને બહાર લાવવી, એના શિક્ષણ આપવું, એને બોલતી કરવી કે હા મેમ હવે પછી હું બહાર જઈશ ને, કોઈ મને આવી રીતના હાથ લગાવશે ને તો હું નહીં ચલાવીશ, હું એનો પ્રતિકાર, એટલે એનો પ્રતિકાર કરીશ, હું એને ના પાડીશ કે આ વસ્તુ મારી સાથે ના કરે, એને બોલવા માટે આપણે સક્ષમ કરવાની છે. અને આ શિક્ષણ અમે દીકરીઓને આપીએ છીએ. અને આજે એમાંથી ઘણી દીકરીઓ અમે બોલે ને કે મેમ આ વ્યક્તિ મને હાથ લગાવતો હતો, હું એને ના પાડીને આવી છું, પછી એમ કહે મેમ અમે આવી રીતના અમે કોઈ અજાણ્યા સ્થળે જઈએ અને કોઈ આવી રીતના મારી સાથે કરશે તમારે, તો હું એને કહું છું કે દીકરા ચીસ પાડતા શીખો, એનો પ્રતિકાર કરતા શીખો, એની સામે બોલો ના પાડો,
કે ના હું આ વસ્તુ નહીં ચલાવી લેશ, તો ચિલ્લાઓ, ત્યાંથી ભાગી છૂટવાની કોશિશ કરો. ભાગીને કોઈ એવી સુરક્ષિત જગ્યાએ જાઓ કે જ્યાં લોકોનું ટોળું હોય. તમે એક બે વ્યક્તિ પાસે જશો તો તમે આજે જોયું ને, આપણે કેસ સાંભળે છે નથી, કોઈ બે ત્રણ વ્યક્તિઓ પણ વ્યક્તિઓ વચ્ચે પણ દીકરી સેફ નથી. સમાજ એવો થઈ ગયો છે, સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે, સમાજને પણ દીકરીઓની સુરક્ષા કરવી છે, પરંતુ એક ટકો એવો છે ને કે જ્યાં દીકરી સુરક્ષિત નથી. આપણે નથી કહેતા કે દરેક સમાજ ખરાબ છે, સમાજ ખરાબ નથી, પણ સમાજની એ વ્યક્તિઓ એવી થઈ ગઈ છે, એ વ્યક્તિઓ દીકરીઓ સાથે ચેડા કરે છે ને એ હકીકત છે. તમે પ્રૌઢ પુરુષોને જોશો તો એ પણ દીકરીઓ સાથે આવા ચેડા કરી જાય છે. આપણે ઘણા બધા બનાવો સાંભળીએ છીએ, પણ ઘણા બધા બનાવો તો બંધ બારણાના છે કે જે આપણને આપણા સુધી પહોંચતા જ નથી, જેને આપણે અનુભવીને ત્યાંથી દીકરીઓને બહાર કાઢવાની છે. ખરેખરું કાર્ય તો આપણું ત્યાંનું છે અને અમે ત્યાં કામ કરીએ છીએ, મને ખૂબ ગમે છે ત્યાં કામ કરવાનું. જ્યારે દીકરીઓ હસી હસી કહે છે ને કે મેડમ આજે તો મેં એને ના પાડી દીધી, આવી રીતના મને હાથ લગાવતો હતો, આપણે એ વ્યક્તિને કોઈને સોંપી પણ દઈએ, પોલીસને પણ સોંપી દઈએ, પોલીસોની વચ્ચે પણ લઈ જઈએ, પણ ક્યાં સુધી? આવા બીજા પણ છે જ ને, આ ઘટના તો બનતી જ રહેવાની છે. એ માટે દીકરીએ પોતે સુરક્ષિત થવું પડશે પહેલા, અને અમે એ જ માટે કામ કરી રહ્યા છીએ. મેડમ આપ બીજેપી સાથે પણ સંકળાયેલા છો, એ વિશે શું જણાવશો? બીજેપી સાથે સંકળાવાનું મારું કારણ આ જ છે કે એક ક્ષેત્રમાં મને નોલેજ આવશે કે હું સરકારમાંથી કઈ પ્રકારે આ જે સેવાના કાર્યો કરું છું એમાં હેલ્પફુલ રહીશ, મને કઈ કઈ જગ્યાએથી સહકાર મળશે કે હું અહીંયા આ કામ આટલી સારી રીતના કરી શકીશ. ને બીજેપી એક એવી પાર્ટી છે કે જે અંત્યોદય યોજનાઓ સાથે જ લોકોની વચ્ચે આવી છે, છેવાડાના માનવીઓની પ્રગતિ કરવી, તેઓનું સારી જગ્યાએ સ્થાપન કરવું, એ જ એનો એમ છે. અને કહેવાય ને કે પંડિત દીનદયાળ ભવન, અમારે એમ કહેવાય ને બીજેપીમાં એવું છે કે જ્યાં પણ તમે જશો ને ત્યાં પંડિત દીનદયાળ એ શબ્દ આવશે. ને પંડિત દીનદયાળ એક એવા માનવી હતા કે જેમણે આ પાર્ટીની રચના જ આ માટે કરેલી કે જે છેવાડાનો માનવી છે એને પણ મારે પગભર કરવો છે, સક્ષમ કરવો છે. જે દલિત સમાજ છે, હું પોતે દલિત સમાજમાંથી આવું છું, કે દલિત સમાજને પણ ઉભરીને એને નિખારવાનો સમય આપવો છે, એને એને એ પ્રમાણે એનું સંસ્થાન કરવું છે. અને માટે મને આ બીજેપી સાથે જોડાઈને કામ કરવાનું ગમે છે. અત્યારે હું સુરત સિટી બીજેપી સેક્રેટરી તરીકે કામ કરું છું, અને મારી સાથે કહેવાય ને કે મારી ટીમ, આજે મેયર છે એ પણ મારી ટીમના મહામંત્રી રહી ચૂક્યા છે, એટલે મને ખૂબ ગમે છે. આજે મારી ટીમમાંથી એમએલએ પણ છે, અરવિંદભાઈ રાણા કરીને, એ મારી ટીમના ઉપપ્રમુખ છે, હું મંત્રી તરીકે કામ કરું છું, એટલે મને આ ગમે છે બીજેપી પાર્ટી. પણ મને એક અગત્યની વાત કે નેશનલ ફ્લોરન્સ નાઇટિંગેલ એવોર્ડ ફોર નર્સિંગ, એ એવોર્ડ આપણે કઈ રીતે મળ્યો, એનો રસ્તો કેવો હતો અને આપણે કઈ રીતનો અનુભવ થયો? મારી સાથે ક્ષેત્ર તો મારું છે, નર્સિંગ ક્ષેત્ર મને ખૂબ ગમે છે, અને આવું સેવાના કામો કરીને મેં નર્સિંગ ક્ષેત્રમાં પણ નામ સારું જ કર્યું છે. એટલે નર્સિંગની જેટલી પણ વ્યક્તિઓ કે જે લોકોએ એવોર્ડ લીધા છે એ બધાને હું મળતી રહું છું. એમાંથી ઇકબાલભાઈ કડીવાલા છે, એમણે મને કહ્યું કે કૈલાસ તો આટલા બધા કામો કરે છે તો એવોર્ડ માટે અપ્લાય તો કર. એટલે પછી મને થયું પણ મારી પાસે ફોટોગ્રાફ્સ ને આ તે બધું થાય કે તારી પાસે કેટલું હશે, જે હશે તે હું તમને આપી દઈશ. તો મેં આપ્યું તો એમણે તો કહ્યું કે તમારો તો ફ્લોરન્સ નાઇટિંગેલ એવોર્ડ કરતાં પણ તમને કંઈક સારું અચીવમેન્ટ મળે એવા કામો તમે કર્યા છે એમ. એટલે પછી મને કહ્યું કે તમે એક બે સ્ટોરી એવી તમારે વેરીફાઈ કરાવડાવી પડશે કે જેના કારણે, એટલે કે જેને સરકાર માન્યતા આપશે, કારણ કે આ ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે અને એના માટે આપણું દરેક પ્રકારનું વેરિફિકેશન થતું હોય છે. એટલે મેં એમને મારા કામોની થોડી ઝલક કહી, તો એમણે એ પ્રમાણે મારી આખી પોર્ટફોલિયો બનાવડાવી અને ગુજરાત સરકારમાં રજૂઆત કરાવડાવી, અને ગુજરાત સરકારને મારી કાર્યશૈલી કાર્યક્ષેત્ર પણ ગમ્યું, કાર્યશૈલી પણ ગમી, તો એમણે સેન્ટ્રલ ગવર્મેન્ટને મારી પ્રોફાઇલ મોકલાવી અને ત્યાંથી મારું ગુજરાતમાં વિસ્તૃત, ગુજરાતમાંથી હું એકમાત્ર સિલેક્શન થયું મારું એવોર્ડ માટે. તો આપને કઈ રીતે જાણ થયું કે આપણને આ એવોર્ડ મળવાનું છે? મને ગવર્મેન્ટ તરફથી જ લેટર આપવામાં આવ્યો હતો અને એમના તરફથી મને જાણ કરવામાં આવી. અમારી જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ છે એના પર મારું નામ એન્ટ્રોલ થયું અને તે દિવસે મને ખબર પડી કે મારું નામ એવોર્ડ માટે સિલેક્ટ થઈ ગઈ છે. મેડમ આપને એવોર્ડ માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મેડમ આપે આજે દિવ્યાંગ ભવનની મુલાકાત લીધી અને અમારા પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરની મુલાકાત લીધી, તો આપ એમના વિશે અને દિવ્યાંગ ભવન વિશે શું જણાવશો? કનુભાઈ ટેલરને મારા હસબન્ડ જ્યારે એમના દિવ્યાંગ શાળાની રચના થઈ રહી હતી તે પહેલાંથી ઓળખતા હતા અને ઇન બિટવીન એમનો એ એમના સંપર્કમાં આવ્યા હતા. એ તો કનુભાઈ ટેલરને પોતાના ગુરુજી જ માને છે. એમણે તો આ સંસ્થામાં ઘણા સમય સુધી કામ પણ કર્યું છે. નિસ્વાર્થ સેવા રિલાયન્સ કંપની હજીરા તરફથી એમણે બજાવી છે. એમના મોઢેથી હું હંમેશા કનુભાઈની વાતો સાંભળતી રહું છું
એ કનુ બાપા આમ છે, કનુ બાપા તેમ છે, તો દિવ્યાંગના મસીહા છે. એમ કે આજે સુરતમાં દિવ્યાંગો રસ્તા પર નથી. બાકી તમે કોઈ પણ સિટીમાં જશો તો દિવ્યાંગો તમને રસ્તા પર જોવા મળશે ભીખ માંગતા. આજે સુરત માટે તો ખૂબ જ ગૌરવની વાત કહેવાય કે એક પણ વ્યક્તિ દિવ્યાંગ તમને રસ્તા પર જોવા નહીં મળતા, અને એનું કારણ જ કનુ બાપા છે. અમને તો એટલું બધું, મને તો જ્યારે કનુ બાપાનું ફર્સ્ટ ટાઈમ મળી, આમ તો ઘણી બધી વાર મળું પણ એ એટલા બધા મોટા વ્યક્તિ છે કે એમની નજીક નહીં જઈ શકતી હતી, પણ જ્યારે મને એમને સાક્ષાત મળવાનો મોકો મળ્યો ને, ત્યારે તો હું કહી જ નહીં શકી કે ખરેખર મારી સામે કોઈ ભગવાન ઊભા હોય ને એવું લાગ્યું મને. કેમ કે આજે દિવ્યાંગ જેઓ પોતાના ફેમિલીથી પણ, એમ ફેમિલીના પ્રેમથી પણ વંચિત હોય છે, એમને બાપાએ પોતાના બાળક જેવો પ્રેમ આપ્યો છે. એમ આપણે કહેતા કહેતા ગદગદ થઈ જઈએ કે એ ખરેખર રૂપ ભગવાનના રૂપમાં ઉતર્યા છે અહીંયા. આજે બાપાને હું જોઉં કે બાપા કંઈ પણ મને બોલીને કંઈ પણ કહેતા હોય કે મને આશીર્વાદ આપે, માથા પર હાથ મૂકે ને, તો મને પણ એવું થઈ જાય છે કે મેં ભગવાનને વંદન કર્યા છે. આપ અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શકોને અને ખાસ કરીને નારીઓને શું સંદેશો આપવા માંગશો? હું નારીઓને એક નર્સ તરીકે સંદેશો આપવા માંગીશ કે પોતાના શરીરના સ્વાસ્થ્યની કાળજી પહેલાં પ્રથમ પ્રાયોરિટીમાં લઈને રાખે. બીજું, આપણા પરિવારની કાળજી રાખવા માટે મહિલા જ સક્ષમ છે, પણ એ માટે પોતે બી તો સક્ષમ રહેવું પડે. એટલે કોઈ પણ રીતે પોતાના પોશાકથી લઈને, એટલે કે પોતાની ગરિમાથી લઈને સ્વાસ્થ્ય સુધીની સંપૂર્ણ કાળજી મહિલાની હોતી હોય છે. પોતાના બાળકને બાળકમાં સંસ્કારનું સિંચન પણ મહિલા જ કરી શકે. દેવીનો અવતાર છે મહિલા, તો એમ કહેવાય ને, શક્તિનો અવતાર છે. ખબર નહીં કેમ પુરુષો મહિલાનું શોષણ કઈ રીતે આ રીતના કરે છે, મને ગમતું નથી, પણ આજે હું અહીં જ્યાં બેઠી છું ત્યાં પણ એક દેવ સમાન વ્યક્તિ બેઠા છે. હું કહું છું કે આજે દિવ્યાંગ દીકરીઓ, દિવ્યાંગ દીકરીઓ છે જે લોકોને સમાજમાં બાપા થ્રુ જે માન મળ્યું છે, જે જગ્યા મળી છે, જે પ્લેટફોર્મ બાપા તરફથી મળ્યું છે સરકારે, એઝ વેલ એઝ પ્લેટફોર્મ આપણા સમાજની મા બેન દીકરીઓને આપ્યું છે. તો એક બાજુ કનુ બાપા ભગવાનના રૂપે દિવ્યાંગ બાળકો માટે છે, અને એક બાજુ સરકાર જે મહિલા દીકરીઓ માતાઓની સુરક્ષાની વ્યવસ્થા પણ કરી રહી છે, સ્વાસ્થ્યની પણ ચિંતા કરી રહી છે, ત્યારે દીકરીઓ માટે ભારત ખૂબ જ ગૌરવ લે એ પ્રમાણેની દીકરીઓનું સર્જન માતાએ કરવાનું રહ્યું છે. દીકરીઓ પણ એક દિવસે માતા બનવાની જ છે, તો હું તેઓને પણ સંદેશ આપું છું કે પોતાની સુરક્ષા પોતાની જાતે કરે, પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા પણ પોતાની જાતે કરે, અને પોતાના માટે સમય ફાળવે, પોતે કંઈક છે સમાજમાં, પોતે પોતાની જાતને પ્રસ્થાપિત કરે. ખૂબ ખૂબ આભાર દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સાથે વાત કરવા માટે કૈલાસબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.